કંપનીમાંથી રૂપિયા 2.80 લાખ ની ચોરીના મામલામાં પોલીસે ગણતરીના કલાકોમાં રૂપિયા 2.80 લાખ સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રીય માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ શ્રીજી એલ્યુમિનિયમ કંપનીમાં ઓફિસના ટેબલમાંથી રૂપિયા 2.80 લાખ ની ચોરી થઈ હતી. આ અંગે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે કંપનીના કામદાર ગણપત રથવાની ધરપકડ કરી છે, જેની પૂછતાછ કરતા અન્ય આરોપી મેહુલ ભડવાળનું નામ ખુલતા પોલીસે તેની પણ ધરપકડ કરી હતી. જો કે આ મામલામાં એક કિશોરનું પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. હાલ તો પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 2.80 લાખ રિકવર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. અત્રે જીઆરડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 11/9/2017 ના રોજ અત્રે જીઆરડીસીમાં શ્રીજી એલ્યુમિનિયમ ડેપો નામની યુનિટ ચલાવતા ભરતભાઈ મિસ્ત્રી ના હોય એક ફરિયાદ આપેલી, જેમાં એમના ગોડાઉનના અંદરના ભાગે પાછળથી બે ગ્રીલ કાપી અને કોઈ અજાણ્યા ઇસમો અંદર ઘૂસેલા અને એમને ઓફિસના દરવાજો અંદરનો તોડી અને ડ્રોવરના લોક તોડી અને અંદરથી કુલ 2,80,000 રૂપિયાની ચોરી કરી અને લઈ ગયેલા, જે મુજબની ફરિયાદ અત્રેના પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી, જેની તપાસ ચાલુ હતી. તે દરમિયાન તેમના કંપનીમાં જ કામ કરતા વર્કર ગણપતભાઈ રાઠવાનાઓને અત્રે પોલીસ સ્ટેશને લાવેલા અને એમની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેમણે ગુનાની કબૂલાત આપેલી અને તેમની સાથે અન્ય એક આરોપી મેહુલભાઈ જગાભાઈ ભરવાડનાઓ કોંડ ગામમાં રહે છે તે પણ સંડોવાયેલ હોય, આ બંને આરોપીઓની ધરપકડ કરી અને ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવેલી. પૂછપરછ દરમિયાન તેમણે ગુનાની કબૂલાત આપેલી, તેમજ તમામ ગુનાનો કુલ ગયેલા રૂપિયા 2,80,000 મુદ્દામાલ બંને આરોપીઓ પાસેથી રિકવર પણ કરવામાં આવેલો છે અને આ ગુનામાં એક કાયદામાં સંઘર્ષમાં આવેલ બાળકની પણ સંડોવણી, કિશોરની પણ સંડોવણી જણાયેલી છે અને આની ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે. ગુનાની વધુ તપાસ અત્યારે ચાલુ છે. વાસુ પરમાર નો રિપોર્ટ, અંકલેશ્વર.